અમારી ટીમો જ્યારે બી ચેકિંગમાં જાય છે તો ઘણીવાર અમારા ટીમો ઉપર ફિઝિકલ એટેક્સ પણ થાય છે, તો આ ફિઝિકલ ઇન્ટરેક્શનને ઘટાડવા માટે અમે એક પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યું છે કે અમે ડ્રોનથી પહેલાં કન્ઝ્યુમરને સર્વેલન્સ કરી લઈએ અને પછી અમને લાગે કે ભાઈ આ જગ્યા કશું જોવા જેવું છે તો જરૂરી વ્યવસ્થા સાથે અમે સ્થળ ઉપર જઈએ છીએ. તો એ જ રીતે અંજારમાં બે જગ્યાએ અમે ડ્રોનથી સર્વેલન્સ કરીને તપાસ કરી હતી અને એમાં અમને બે જગ્યાએ વીજચોરી અમને પકડાઈ હતી, જેની અંદર ટોટલ 48 લાખ રૂપિયા જેટલું એસેસમેન્ટ અમને મળ્યું છે. તો આ એક પાયલટ પ્રોજેક્ટની જેમ હતું. ભવિષ્યમાં અમે એવી પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જ્યારે પણ અમારી ટીમ સર્વેલન્સ માટે જાય, ઇન્સ્પેક્શન માટે જાય અથવા ડિસ્કનેક્શન કરવા માટે જાય કે જે પણ અઘરા કામો છે એ કરવા માટે જાય જેની અંદર અસોલ્ટના ચાન્સીસ હોય છે, તો અમારી ટીમ સાથે એક ડ્રોનનું પણ કવર અમે આપશું, જેનાથી એ વિડીયો રેકોર્ડિંગ કરીને એના એવિડન્સ ગેધરિંગ અને જે કલ્પ્રિટ્સ છે, જે ગુનેગારો છે, એમને પછી પકડવામાં પણ અમને સરળતા થશે. તો આવી વ્યવસ્થા અમે પીજીવીસીએલમાં કરી રહ્યા છીએ. ડ્રોન દ્વારા અત્યારે સર કેટલા લોકોને વીજ ચોરી પકડવામાં આવી, કેટલા? આ તો પાયલટ પ્રોજેક્ટ અમે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું, તો ફર્સ્ટ ટાઈમમાં અમને 2 મળ્યા છે, જેની અંદર અમે 48 લાખ રૂપિયાની એસેસમેન્ટ કરી છે. સર આ ડ્રોનની અત્યારે પીજીવીસીએલ દ્વારા જ ખરીદી કરવામાં આવી છે કે? ના ના ના, અત્યારે અમે ભાડે, જે રીતે બાકી બધા લોકો ભાડે રાખતા હોય છે, અમે ડ્રોનની અત્યાર સુધી કોઈ ખરીદી કરી નથી, કારણ કે એના માટે પછી ઓપરેટર જોશે, જેના માટે મારે ડેડિકેટેડ મેન પાવર જોશે, તો અમે અત્યારે તો રેન્ટલ બેસિસ ઉપર જ લેવાનો વિચાર કરીએ. સર એક દિવસનું અંદાજિત કેટલું ભાડું હશે આ ડ્રોનનું? હવે એ આઈડિયા જે સર્કલ લેવલથી એનું કામ થતું હોય છે, મારી પાસે એના રેટ્સના આઈડિયા નથી. ઓકે.